लम्बो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार पारावार श्रितसकल सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणियदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા ભક્તો જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી મનગંજન ગ્રંથની અંદર છેલ્લે એમ કે છે કે જ્યારે મહાજનોએ નિજ મનના વખાણ કર્યા છે ત્યારે નિજમન મન એવું કે છે કે હું આ જે કાંઈ જીતી શક્યો છું એ ભગવત કૃપા અને સદગુરુની સહાયથી આ શક્ય બન્યું છે મારા બળથી કશું જ થાય એવું નથી ભગવાનનું બળ એવું છે જે રાયનો મેરુ કરે છે અને મેરુનો રાય કરે છે સદગુરુની સહાય મને મળી અને ભગવાનની કૃપા મારી ઉપર થઈ એટલે મારા જેવો પાંગડો પણ પર્વતને ઉલંઘી શક્યો છે આગળ નિજ મન જે મહાજનો આવ્યા છે હાર પહેરાવાન વખાણ કરવા જે લોકોનો પ્રશ્ન છે કે તમે કેવી રીતે આ પરતક મનને જીત્યા ત્યારે આગળ પણ કહે છે કે જેવી રીતે પાર્થ છે એટલે કે અર્જુન છે એ ભીષ્મ જેવા ભીષ્મ પ્રતિજ્ઞા પૃથ્વી ઉપર પ્રખ્યાત થઈ ગઈ મહાભારતના યુદ્ધ પછી એવા ભીષ્મ જેની જબરજસ્ત પ્રતિજ્ઞા પાંડવોના સૈન્યને ખતમ કરવાની પણ હતી જેને આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખ્યું એવા ભીષ્મ પિતામ સામે હતા દ્રોણાચાર્ય હતા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની સહાય હતી તો પાંડવો જીત્યા આગળ હજુ કે છે વાસવતના વિરોધથી ધરી ગિરી બચાવ્યો વ્રજ તે પ્રતાપે જીતી નિસિયરજ વાસવતના વિરોધથી ધરી ગીરી બચાવ્યો વ્રજ તે પ્રતાપે મન છે મને કશું અચરજ લાગતું નથી હું જે પરતક મનની સામે લડ્યો છું અને જીત્યો છું એની અંદર મને કશું આશ્ચર્ય લાગતું નથી તમે કહો છો કે મોટા મોટા ઋષિ મુનિઓને એને પાડી દીધા છતાં પણ મને અચરજ એટલે નથી લાગતું કે મારી ભેગા ભગવાન છે જેની ભેગા ભગવાન રહે ને એને ગમે એવું અચરજકારી કાર્ય થાય ને તો એ એમ જ વિચારે ભગવાન હોય ત્યાં તો થાય એવું જ લાગે અશક્યનું શક્ય બને ભગવાન જ્યાં હોય છે ત્યાં અશક્યનું શક્ય બને છે જેની ભેગા ભગવાન હોય એટલે હંમેશા આપણે મોમુક્ષુએ એક જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કેવી રીતે વર્તીએ આપણું વર્તન કેવું હોય આપણી વાણી કેવી રાખીએ આપણું વર્તન કેવું રાખીએ આપણું જીવન કેવું રાખીએ જેનાથી ભગવાન આપણી ભેગા રહેવાનું જ નથી આ લોકની સંપત્તિ આ લોકની મિલકતો આ લોકના રૂપિયા તમે ગ્રહસ્થ આશ્રમમાં હો તો આ લોકના તમારા કુટુંબ પરિવારના સભ્યો આ કોઈ પણ આપણી સાથે રહેવાના નથી ને નથી જ અમે ત્યાગ આશ્રમી હોઈએ તો અમારી સાથે આ લોકની અંદર કંઈ યશ હોય કીર્તિ હોય કોઈ કોઈ બહુ મોટા માન્યા હોય પૂજ્યા હોય બહુ સારા ગણ્યા હોય જે કંઈ કર્યું હોય એ કંઈ પણ સ્તુતિ થઈ હશે કે નિંદા થઈ હશે તમારે કોઈ વિપત્તિઓ આવી હશે કે સંપત આવી હશે અમારી સ્તુતિ થઈ હશે કે નિંદા થઈ હશે બધું જ આ લોકની ભેળા ભળી જવાનું છે પરિવર્તનશીલ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નથી આ પૃથ્વી ઉપર કે જેને રોજ ઉઠીને પચાસ વખત દિવસમાં કોઈ યાદ કરતું હોય સો વખત યાદ કરતું હોય કોઈ નથી આટલા મોટા મુક્તો થયા ને તો એને જૂ જ એ મુક્તોને યાદ કરે છે આપણે આવા મુમુક્ષું છીએ તો એ વિચારો ને કે દિવસની અંદર આપણે મહારાજ અને મહારાજના મુક્તો જે આ પૃથ્વી પર થઈ ગયા અત્યારે છે એવાને આપણે કેટલાને રોજ ઉઠીને હવારમાં સંભાળીએ કે આખા દિવસમાં સંભાળીએ આપણે આટલા મુમુક્ષુતાના માર્ગે હાલેલા છીએ તો પણ વિચાર કરશું તો ખબર પડશે પરિવર્તનશીલ દુનિયા છે એ પરિવર્તનને જે જોઈ રાખે છે ને એને એવું થાય છે કે બધું જ છૂટી જાવ પણ ભગવાન ના છૂટવા જોઈએ મારા જીવનમાં મળેલું બધું જ છૂટો પણ ભગવાન ના છૂટો આવી જેની દ્રઢ પ્રતિજ્ઞા હશે દ્રઢ પ્રતિજ્ઞા હશે એ પરતક મનને હરાવી દેશે કારણ કે આપણું મેન લક્ષ તો છે પરતક મનને હરાવવું આપણું મુખ્ય મિશન છે પરતક મનને હરાવવું અને નિજ મન દ્વારા આત્મામાં પરમાત્માનો અખંડ અનુભવ કરવો આ આપણું લક્ષ્ય છે એ લક્ષ્યને ચૂકીને આપણે કાંઈ કરવાનું નથી કથા કરીએ છીએ કીર્તન કરીએ છીએ શાસ્ત્રનું વાંચન કરીએ છે દાન કરીએ છીએ સેવા કરીએ છીએ આ બધા પાછળનો ઉદ્દેશ તો પ્રથમનું બત્રીસમું વચનામૃત છે પ્રથમનું બત્રીસમું વચનામૃત જીવન પર્યંત ક્યારેય ભૂલવું ન જોઈએ મહારાજે માળા અને ખીલાનું વચનામૃત પ્રથમનું બત્રીસમું છે માળો અને ખીલો એનું હેડિંગ એ છે માળો ને ખીલો કેટલું સરસ શ્રીજી મહારાજે એની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે હે હે પરમસો હે સંતો હે ભક્તો જેવી રીતે વિષય જીવ વિષયને ભોગવે છે એવી રીતે તમે જગતના વિષયને જગતનો જીવ ભોગવે છે એમ તમે ભગવાન સંબંધી પંચ વિષય ના જ ઈસકવાળા છો કે જગત સંબંધી હજુ ગમે છે અને બીજો પ્રશ્ન એ પૂછ્યો જેવી રીતે પક્ષી અને પશુ ચારો ચરીને એના કણ ચનીને પક્ષી છે તે સાંજ પડે પોતાના માળામાં આવે છે અને પાલતું પશુ છે એ પાછું ખીલે આવે છે પણ હરાયું ઢોર છે એ ખીલે આવતું નથી એ શેરીઓમાં રખડતું હોય છે તો તમે બધાય કથા કીર્તનરૂપી ચારો ચરીને અત્યારે આપણે આ કથા કીર્તન કરીએ છીએ આ તો ચારો છે આ ચારો ચરીને મૂર્તિરૂપી માળામાં વિરામ કરો છો મૂર્તિરૂપી ખીલે આવો છો કે હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં રખડી ખાઓ છો આવો શ્રીજી મહારાજે પ્રથમના બત્રીસ પ્રશ્ન પૂછ્યો છે આવા વચનામૃતો આમ આપણને એમ થાય કે શું શ્રીજી મહારાજ એમ શ્રીજી મહારાજ એટલે શું એમ આપણા મગજની અંદર એના માટે કોઈ શબ્દ ના મળે એવા ભગવાન છે કારણ એ છે આટલી મોટી વાત હરાયા ઢોરને માળો ખીલો આટલા સાદા દ્રષ્ટાંતોમાં સમજાવી દેવું ભગવાન સ્વામિનારાયણ જેવો કોઈ વક્તા પૃથ્વી પર થયો નથી આજે છે નહીં અને થશે પણ નહીં કારણ કે ભગવાન જેવો એકમાત્ર એક જ છે એના જેવા વક્તા કોઈ હતા નહીં છે નહીં થશે પણ નહીં કારણ કે શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ સમજાવવાની જે એમની પદ્ધતિ શ્રીજી મહારાજનું જે વચનામૃત આમ વાંચીએ ને આપણે એટલે આપણને ખબર પડે શું મહારાજ આટલી એક ગામડાનો ખેડૂત માણસ જેને પંચરાત્રની ખબર નથી જેને યોગની ખબર નથી સાંખ્યશાસ્ત્રની ખબર નથી વેદની ખબર નથી ગીતાની પૂરી ખબર ન હોય સનાતન શાસ્ત્રો જે છે ઋષિમુનિઓના કરેલા સ્મૃતિ સ્મૃત્યો પુરાનો એની ખબર ન હોય પરંતુ શ્રીજી મહારાજે એવા જીવોને મૂર્તિરૂપી સૌથી ઊંચી ચિંતામણી સાદી ભાષામાં પીવડાવી એ જ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું છે અને એ વખતે એમને નહોતી ખબર તો આપણે ક્યાં જાણકાર બેઠા છે આપણે અભણ જ છે કલ્યાણના માર્ગમાં તો આ લોકમાં કદાચ બહુ ભણેલા હોયશું પણ કલ્યાણના માર્ગમાં તો અભણ છીએ શ્રીજી મહારાજે આપણા માટે મૂર્તિરૂપી ચિંતામણીને સમજાવવા માટે કેટલું સરળ દ્રષ્ટાંતો લીધા હું એ સમજાવવા માંગુ છું કે ભગવાન આપણી ભેગા રહે એક એવો બહુ પાક્કો નિર્ધાર રાખવાનો જીવનનો સૌથી મોટો નિર્ધાર એક જ રાખવાનો ભગવાન મારી ભેગા કેવી રીતે રહે જીવનની એક એક મોમેન્ટને પૂછ્યા કરવાનું કે હું આમ વર્તીશ ભગવાન ભેગા રહેશે હું આવું બોલીશ ભગવાન ભેડા રહેશે હું આવી રીતે આ જોઈશ ભગવાન મારી ભેડા રહેશે હું આવી રીતે જમીશ કે આવું જમીશ તો ભગવાન મારી ભેડા રહેશે હું આવો ગંધ કે સ્પર્શ કે જે કાંઈ લઈશ તો ભગવાન મારી ભેડા રહેશે ભગવાનને જેને ભેગા રાખવા છે એને વારે વારે ભગવાનનું અંતર્યામી સ્વરૂપ છે એને પૂછ્યા કરવું મહારાજ તમને ગમશે ના મહારાજ તમને આ ગમશે ને મારા તરત જવાબ આપશે મને આ નથી ગમતું રહેવા દે અને જે ગમતું હશે ને એ તરત કહેશે કે વાંધો નહીં હું રાજી છું એ જેમાં ભગવાન આપણને અંતરમાંથી એવું કે હું રાજી છું એ વર્તનમાં એ વાણીમાં એ ક્રિયામાં પ્રવર્તવું અને જેમાં મહારાજ અંતરમાંથી અથવા તો અંતર્યામી રૂપે આપણને એમ કે સ્ટોપ થઈ જાય તો ત્યાં ઊભું રહી જવાનું તો આપણે બસ ભગવાનને ભેગા રાખવાનો લોભ હશે ને તો આપણે ઊભા રહી જઈશું અને ભગવાનને ભેગા રાખવાનો લોભ નહીં હોય તો નહીં ઊભા રહીએ આજે કોઈને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી ગયું અને એને સિટીઝનશીપ જોઈએ છે અહીંની સિટીઝનશીપ જોઈએ છે તો એને કેટલા વર્ષ રહેવું પડશે અહીં ઓછામાં ઓછું પાંચ વર્ષ તો રહેવું પડશે ને તો એને ના ગમતું હોય ગમે ના ગમે પણ એને જો અહીં આગળ જોયો છે તો રહેવું જ પડે રહેવું જ પડે એને બે બે પાંચ પાંચ વર્ષનો ગેપ ના પડાય અને એને ગ્રીન કાર્ડ રાખવું છે તો એ રહેવું પડે તો આ લોકની અંદર એક સામાન્ય આવો નાશવંત લોક હોય એનો એક પૃથ્વીનો ટુકડો હોય આટલો એક ટુકડાની એક બોર્ડર થઈ તો આને અમેરિકા ઝગમગતું કહેવાય અને બાજુમાં જ મેક્સિકો છે બાજુમાં જ મેક્સિકો છે ને આમ આમ લીટી આમ પાર કરો એટલે મેક્સિકો અને ત્યાં આટલો ઝગમગારો છે નથી પૃથ્વીનો ટુકડો આ ધૂળના ટુકડાઓમાં કેટલાક ટુકડાઓ જગમગે છે કેટલાક ટુકડાઓ હવે અંધારપટ જેવા છે કેટલાક રેતાળ પ્રદેશો હતા દુબઈ જેવા આજે ઝગમગવા લાગ્યા છે પૃથ્વીના આ પૃથ્વીના ટુકડાઓ પર ક્યાંક જગમગાટ થાય છે ક્યાંક અંધકાર થાય છે ક્યારેક જ્યાં અંધકાર છે ત્યાં જગમગાટ થવા લાગશે જ્યાં જગમગાટ છે ત્યાં અંધકાર થવા લાગશે પરિવર્તન શી લાખા પૃથ્વીના ટુકડાઓ છે પરિવર્તન સી આ સૃષ્ટિ છે એનો જે વિચાર કરે ને એને એવું લાગે કે જે બદલાઈ જવાનું છે મારા હાથમાં રહેવાનું જ નથી એને હું પકડવા માટે ગમે એટલો દોડું તો કેમ પકડાશે એના કરતાં મારા હાથમાં જે અખંડ રહી શકે એવા છે એવા તો એક મહારાજ છે એક મહારાજ છે અને અહીં કીધું એમ એક સદગુરુની કૃપા છે સદગુરુની સહાય છે આ બે જ મારા હાથમાં રહેશે બાકી કોઈ વસ્તુ મારા હાથની વાત નથી જે આપણા હાથની વાત જ નથી એને આપણે પકડવા ગમે એટલા દોડીએ તો એ તો છૂટી જ જવાનું છે કોઈને પત્ની બહુ વાલી હોય પત્ની બહુ વાલી હોય પત્નીને પતિ બહુ વાલો હોય કોઈને દીકરો બહુ વાલો હોય દીકરી બહુ વાલી હોય બધું વાલું હોય અને બધાને એમ જ હોય કે આપણે ભેગાને ભેગા જ રહેવું છે પણ હવે મહારાજની ઈચ્છા થઈ અને પત્નીને ઉઠાવી લીધી રહેવાશે ભેગા પતિને ઉઠાવી લીધો રહેવાશે ભેગા છોકરાને ઉઠાવી લીધો રહેવાશે ભેગા નથી રહેવાતું આ દુનિયામાં ભેગા રહેવાનો નિર્ધાર કરેલા લાખો લોકોના નિર્ધારો છૂટી જાય છે કારણ કે એ એનું છે જ નહીં ને એ ખોટો મંડ્યો છે કે મારે આમ જ આ મારા હાથમાં જ રહેવું જોઈએ એના હાથની વાત જ નથી બદલાઈ જવાનું છે આજે જે જગ્યાએ તમારી માલિકી હોય તો એવું પણ થાય કે તમે દેવું કર દો એટલું બધું તો માલિકી ઘરની હોય કે તમારા ધંધાની હોય બેય જતું રહે બે જતું રહે તમને તેમ આ જવું જ ના જોઈએ પણ જતું રહે કારણ કે એ તમારા હાથની વાત નથી પણ હા ભગવાન ભેગા રે એ આપણા હાથની વાત છે ભગવાનને ભેગા રાખવા છે આપણે આપણે આપણી જોડે એ આપણા હાથની વાત છે રીતે વર્તીએ ભગવાનને ભેગા રાખવા માટે કઈ કરોડોની સંપત્તિની જરૂર નથી ભગવાનને ભેડા રાખવા માટે તમને આખી દુનિયા એમ હોય કે તમે મોટા મોટા હાર પહેરાવતી હોય તમારી બહુ સ્તુતિ થતી હોય તો ભગવાન ભેડા રે એવું નથી એવું નથી તીતા ભગતને તીતા ભગતને ગધેડે બેહાડીને ચૂનો ચોપડીને રીંગણાની માળા પહેરાવીને ગામમાં ફેરવ્યા હતા તો એની ભેગા ભગવાન હતા નાથ ભગતને જેલમાં નાખ્યા હતા વગર વાંકે જેલમાં નાખ્યા હતા નાથ ભગત વડોદરાના તો એની ભેગા ભગવાન હતા એની ભેગા ભગવાન હતા અને મોટા સાહુકારો થઈને બેઠા હતા ને અને મોટા રાજપાટો પર બેઠા હતા ને એની ભેગા ભગવાન નહોતા જેના ઘરમાં સોનાના નળને સોનાના ટબને સોનાની દિવાલો છે એની ભેગા ભગવાન છે ના એની ભેગા ભગવાન હોય એટલે સોનાના ટબ અરે ભગવાન તો ઝૂંપડામાં મઠનો રોટલો ખાતો હશે ને કોક હાવ ગરીબ હશે ને હવારથી હાંદની મજૂરી કરતો હશે ને એની ભેગાય ભગવાન હોય ભગવાન એક જ તત્વ એવું છે સંપત્તિથી નથી ખરીદી શકાતું કીર્તિથી નથી ખરીદી શકાતું કોઈ પણ સંપત્તિ કે કોઈ પણ વિપત્તિ ભગવાનને નથી ખરીદી ભગવાનને કેવળ ને કેવળ જેને એવો ઈશક છે કે ભગવાન મારી ભેળા રે ભગવાન મારી ભેળા રે બધું જ જાય તો ચાલે ભગવાન ના જવા જોઈએ આવો નિર્ધારિત બહુ પાકો બાંધીએ જીવનમાં બધું જ જતું રહે ભગવાન ના જવા જોઈએ એક ભગવાન હશે ને તો પાંડવોનું હસ્તિના પૂર જતુ રહ્યું ને તોય પાછું મળ્યું સંપત્તિ બધી મળી ભગવાન ભેડા હતા તો અને પછી ભગવાન ભેડા હતા તો પાંડવોને દુઃખમાં પણ સુખ મનાનું પણ જેવું હસ્તિનાપુર મળ્યું અને કૃષ્ણ ભગવાન જવા તૈયાર થઈ ગયા જવા તૈયાર થઈ ગયા ત્યારે કુંતાજીએ કીધું કુંતાજી કે હું જન્મો જન્મ દુઃખ માગું છું ત્યારે દ્વારિકાધીશ કે કેમ તો કે એટલા માટે કે જ્યારે મારે દુઃખ હતું ને ત્યારે તમે સદાય ભેગા રહ્યા અને હસ્તીના આવ્યું આ સોનાના મેલ આવ્યા ને અને તમે અમને છોડીને ચાલે કુંતાજીએ સમજણ આપી છે કે રાજમેલ જરૂર નથી ભગવાનની જરૂર છે રાજમેલ ભગવાનની ઈચ્છાથી મળે તો ભલે પણ ભગવાન ના છૂટવા જોઈએ ભગવાન રૂપી સંપત્તિ જે આપણને અત્યારે આ જન્મે મળી ગઈ છે રખે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન રૂપી સંપત્તિ ના છૂટવી જોઈએ સદ્ગુરુ આપણને મળ્યા હોય તો સદગુરુની સહાયથી જે ભગવાનના માર્ગે આપણે આગળ વધીએ છીએ સદગુરુ અને સંતોની સહાયરૂપી મૂડી આપણને જીવનમાં ક્યારેય છૂટવી ન જોઈએ કારણ કે ભગવાન રૂપી મૂડીને સાચવવા માટે સદગુરુ અને સંતરૂપી મૂડીની સહાયની જરૂર પડે છે એની વાતની જરૂર પડે છે એની કથાની જરૂર પડે છે એના દ્વારા સમજણની જરૂર પડે છે તો જ ભગવાન ના છૂટે નહીં તો સદગુરુમાં કોટી કલ્પ થયા જોઈએ છે સાધુના સમાગમ વિના એક ભગવાનને પામે એવો દીઠો નથી એક પામ્યો એવો દીઠો નથી કોટી કલ્પ થયા સ્વામી કે એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ આખો આપણા આઠ હબદને ચોસઠ કરોડ વરસ જાય ત્યારે એક કલ્પ થાય એક કલ્પ આટલા આઠ અબદને ચોસઠ કરોડ વરસ ત્યારે એક કલ્પ થાય એવા કરોડો કલ્પ થયા સ્વામી કે જોઈએ છે પણ હજુ શક્ય બન્યું નથી એટલે બે મૂડીને બહુ સાચવવી પડે પણ સંતની સહાયરૂપી મૂડી સંતના સમાગમરૂપી મૂડી એટલા માટે જરૂર છે ભગવાન રૂપી મૂડીને સાચવવા માટે લક્ષ તો ભગવાન રૂપી મૂડીને આપણી ભેગા રહે એના માટે છે અહીં આગળ લખે છે વાસવ વિરોધથી એટલે ઇન્દ્ર નંદરાજા ગોકુળને વિશે કારતક મહિનો હતો એટલે આસો મહિનો પૂરો થયો દિવાળી ગઈ અને બેસતું વર્ષ આવ્યું એટલે કારતક મહિનાનો પડવો કારતક સુધી પડવો એટલે બેસતું વર્ષ તે દિવસે સવારની અંદર બધી તૈયારીઓ થવા લાગી ગોકુળમાં અને યજ્ઞની તૈયારી થવા લાગી મીઠાઈઓ બનવા લાગી આ બાજુ બલરામને કૃષ્ણ જાગ્યા એટલે એમને સ્નાનવિધિ કરીને સવારમાં સૌથી પહેલાં બેસતા વર્ષે તો મીઠાઈઓ જમાડે ને મીઠાઈઓ જમાડી બંને ભાઈઓને એટલે કૃષ્ણએ પૂછ્યું પિતાને કે પિતાજી આ સાની તૈયારીઓ આટલી બધી એટલે નંદ બાબા તો કે ચાલો મંડપ નાખવાનો છે આ કરો આ કરો યજ્ઞની વેદિકા કરો એટલે કૃષ્ણ કે આ તમે શાની તૈયારી કરો છો આટલી બધી દોડા દોડ આટલી બધી મચાવી દીધી છે ત્યારે નંદ બાબા કે તને ખબર નથી આ ઇન્દ્ર રાજા છે ને એ બધાને જીવાડે છે ઇન્દ્ર રાજા વરસાદ વરસાવે ત્યારે બધા જીવે એટલે બધાને જીવાડે છે ઇન્દ્ર રાજા એટલે દેવતાની પૂજા કરવાની છે યજ્ઞમાં આહુતિઓ આપવાની છે દેવતા રાજી થાય ઇન્દ્ર રાજી થાય તો વરસાદ વરસાવે કારણ કે એ જો ના વરસાવે તો આ સૃષ્ટિ જીવી ના શકે આખી સૃષ્ટિ ઇન્દ્ર પર નિર્ભર છે આ કૃષ્ણને નંદ બાબા કીધું હવે કૃષ્ણ વિચારે ઇન્દ્ર પર નિર્ભર છે આખી સૃષ્ટિ ઈન્દ્ર પર નિર્ભર છે ખગોળ ભૂગોળનું વચન વાંચજો વચનામૃત છે ને એની પાછળ છે ખગોળ ભૂગોળનું વચનામૃત શ્રીજી મહારાજે પત્ર લખ્યો છે દેશ દેશાંતરમાં ઘણી વખત તમે વાંચ્યું હશે પણ વાંચી જાવ તો કશી ખબર ના પડે થોડું ધીરે ધીરે વાંચવાનું બ્રહ્માનો એક દિવસ બ્રહ્માનો એક દિવસ આઠ અબદને ને ચોસઠ કરોડ વર્ષ એનો અડધો દિવસ એટલે કે બ્રહ્મા જેમાં કામ કરે આખી સૃષ્ટિનું આ બધું સર્જન કરવાનું ચાર ને બત્રીસ કરોડ વર્ષ એટલે બ્રહ્માનો અડધો દિવસ બાર કલાક ટ્વેલ અવર્સ બ્રહ્માના ચાર ને બત્રીસ કરોડ વરસ બ્રહ્માનું આયુષ્ય છે અરે સોરી ત્યાર ત્યાં સુધી બ્રહ્માનો દિવસ છે અને પછી ચાર અબજ બત્રીસ કરોડ વરસ બ્રહ્માજી સુઈ જાય છે એક બ્રહ્માના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર સ્વર્ગની અંદર બદલાઈ જાય એક બ્રહ્માનો એક જ દિવસ થાય ને એક દિવસમાં તો ચૌદ ઇન્દ્ર ઇન્દ્રની સીટ ઉપર ઇન્દ્ર એ કોઈ વ્યક્તિ નથી ઇન્દ્ર છે એક પદ છે ઇન્દ્રાસન એક પદ છે એની ઉપર જે બેસે એને ઇન્દ્ર કહેવાય જેવી રીતે પ્રેસિડેન્ટની સીટ ઉપર કોઈ બેસે તો એને પ્રેસિડેન્ટ કહેવાય એવી રીતે ઇન્દ્રાસન જે છે સ્વર્ગનું એ જે સ્વર્ગનો રાજા બને એને ઇન્દ્ર કહેવાય દરેક વખતે ઇન્દ્ર જુદા જુદા હોય બ્રહ્માના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર સ્વર્ગની અંદર બેસીન નાશ પામી જાય ખગોળ ભુગોળ વચનામૃત છે તો વિચારો બ્રહ્માના ત્રીસ દિવસમાં ચૌદ તારીખ સત્યાવીસ ચૌદ તારીખ બેતાલીસ ચારસો ને વીસ ઇન્દ્ર એક મહિનાની અંદર બેસીન પૂરા થાય વિચારો એક મહિનામાં બ્રહ્માના દાદાને ગણિત પાકું છે હા ચૌદ તારીખ બેતાલીસ હા દાદા તમે બધું જૂનું ભણેલા ને એટલે અને ઘડિયા તો અમે મોઢે કર્યા હશે પણ હવે ભૂલાઈ ગયા હોય ને પછી પાછા કેલ્ક્યુલેટરો આવી ગયા એને ભૂલવાડ્યું બધું માણસને કે બુદ્ધિશાળી નહીં મૂરખ બનાવ્યો ઉપરથી પહેલાં તો તમે બધા જૂના તો દોઢ આવડે હે બાર દોઢે અઢાર લો અને અત્યારના કીધું હોય કે દોઢ રૂપિયા કિંમતનું છે ને બાર નંગ લેવાના છે કેટલા ઊભા રહો ટક 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 બુદ્ધિબંધ કેલ્ક્યુલેટર ચાલુ એવું છે દાદા વાહ તમે બરાબર છે હા જોનવાની યાદ કરાવી દીધું તમે કે તમે ડોઢા યાદ કર્યા હશે યાદ કર્યા હશે ઇન્દ્ર એક મહિનાની અંદર બ્રહ્માના બોલો હવે બાર મહિને કેટલા થાય અને એવા બ્રહ્માના સો વર્ષ બ્રહ્મા જીવે તે કેટલા ઇન્દ્ર ઇન્દ્રની ગાદી પર બેસીને થાય આટલી ઈન્દ્રની અને એવા જે બ્રહ્મા એ બ્રહ્માથી મોટા બ્રહ્મા જેમાંથી પ્રગટ થયા એવા વિરાટ એવા વિરાટથી મોટા પ્રધાન પુરુષ એવા પ્રધાન પુરુષ અનંત છે એ જેમાંથી પ્રગટ થયા એવા પ્રકૃતિ પુરુષ એવા પ્રકૃતિ પુરુષમાંનો જે પુરુષ એવા પુરુષો અનંત અક્ષરધામમાં કનિષ્ઠ મુક્તો છે અક્ષરધામના અને એવા અનંત એનાથી મોટા મધ્યમ એનાથી મોટા ઉત્તમ એનાથી પાછા કનિષ્ઠ નિર્વિકલ્પ એનાથી ઉપર મધ્યમ નિર્વિકલ્પ એનાથી ઉત્તમ નિર્વિકલ્પ એવા કરોડો અબજો ખરબો મુક્તો અને એનાથી પર ભગવાન સ્વામિનારાયણ હવે વિચાર કરો નંદ બાબા કે છે ઇન્દ્ર બધાન જીવાડે છે એટલે કૃષ્ણને તો થોડું આશ્ચર્ય લાગે પરમાત્માના અવતાર છે કૃષ્ણ કે બાપુજી એમ ઈન્દ્ર બધાન જીવાડે આ વખતે છે ને આપણે ઇન્દ્ર ની પૂજા નથી કરી બંધ કરો કે આ બધું આ ગોવર્ધન છે ને એ ભગવત સ્વરૂપ છે એની પૂજા આપણે કરીએ અનકૂટ એને ધરાવો નંદ બાબા કે કૃષ્ણ નહીં કે આ વખતે નહીં બંધ કરો કે હવે કૃષ્ણને પ્રતાપ તો જોયેલો અને કૃષ્ણ તો હટીલા ગોર્ધન આગળ બધું ધરાવવામાં આવ્યું ઇન્દ્ર રાજાને કંઈ યજ્ઞન બધું થયું નહીં અને ઇન્દ્ર દેવતાને ભાઈ ક્રોધ ચડ્યો દેવ હોય મનુષ્ય હોય આપણે મુક્ત થવું છે હા દેવતા નથી થવું મુક્ત થવું છે ઈશ્વર કોટીમાં પણ નથી જવું આપણે મુક્ત થવું છે અક્ષર ધામના મુક્ત દાસના દાસને રૂપ થઈને પુરુષો તમની ઉપાસના કરીએ ને પુરુષો મૂર્તિમાં રહીએ અને આનંદ ગોટી મુક્તોની પંક્તિમાં પંચાળાના પહેલા પ્રમાણે ભળીએ એ આપણે કરવું છે આપણે દેવતા નથી થવું ઘણા લોકો કે હું દાન કરું ને પુણ્ય થાય પુણ્ય થાય પુણ્ય થાય ને એટલે દેવતા થવું પડે પુણ્ય ઇક્વલ ટુ દેવતા પાપ ઇક્વલ ટુ યમદૂતનો માર વાસના ઇક્વલ ટુ ભૂતનું શરીર વાસના ભૂતનું શરીર પાપ યમદૂતનો માર પુણ્ય દેવતા અને ભક્તિ નિષ્કામ ભાવે ભક્તિ ભગવાનનું ધામ ઘણા લોકો ભગવાનને સંતોનો થાળ કરે ગુણ બુદ્ધિવાળા કથા વાર્તાનું અંગ ના હોય એટલું તો એ થાળ કરે ગુણબુદ્ધિ હોય એને તો ગુણબુદ્ધિથી થાળ કરે એટલે શું વિચારે આપણા પાપ ધોવાય ને પુણ્ય થાય પાપ ધોવાય અને પુણ્ય થાય એને થાળ તો કર્યો જ ભગવાનને સંતોનો પણ પાપ ધોવાય અને પુણ્ય થાય પુણ્ય આવ્યું એટલે પુણ્યને ભોગવવા માટે દેવતા થવું પડે પુણ્યને ભોગવવા માટે સારા પ્રદેશોની અંદર એને જન્મ મળે મોટો સાહુકાર પૃથ્વી પર એ કરે અહીં દેવતા જેવો થાય સોનાના નળ વાપરે એવો થાય પુણ્યના પ્રતાપે થાય એ બધું પુણ્ય છે કંઈક એનું પાછલા જન્મનું પુણ્ય તપે છે એટલે છે પરંતુ એને જેમ સત્સંગ થતો જાય ને એમ એ શું વિચારે મહારાજને સંતોને ભક્તોને થાળ દેવો છે પણ ભગવાન રાજી થાય ને એટલે આપણે જે કાંઈ કરીએ થોડું કરીએ તનથી સેવા કરીએ ધનથી કરીએ મનથી કરીએ જે કરીએ ફક્ત એક જ આશા રાખવાની મહારાજ મારી પર રાજી થાય સંતો મારી પર રાજી થાય ભક્તો મારી પર રાજી થાય એમનો રાજીપો મળે મારો આત્મા ચોખ્ખો થાય ને ભગવાનમાં જોડાય બસ આ સિવાય બીજું કોઈ લક્ષ નહીં જો પુણ્યનું લક્ષ્ય રાખ્યું તો પુણ્ય ભેગું થશે અને પુણ્યને ભોગવવું જ પડશે અને ક્ષીણમ પુણ્ય ક્ષીણ થશે એટલે મૃત્યુ આવવું પડશે ફરીથી જન્મ ધરવો પડશે જન્મ મરણ ચાલુ દેવતા થાય છે એનો આત્યંતિક કલ્યાણ ત્યાંથી થતું નથી એને મનુષ્ય જન્મ ધરવો પડે શ્રીજી મહારાજ પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે મહારાજ ભેળા ધામધામના બધાય મુક્તો ઈશ્વર કોટીના ઈશ્વરો અને દેવતાઓ પણ આ પૃથ્વી પર જન્મ ધરીને આત્યંતિક કલ્યાણ માટે આ પૃથ્વી પર જન્મ ધરેલો હતો એટલે મહારાજ વખતે તો કેટલી બધી જગ્યાએથી અહીં આગળ બધા આવ્યા હતા અને આજે પણ જન્મ ધરે છે જન્મ ધરે છે માટે મહારાજને ભેગા રાખાય એવું કરવું ઇન્દ્ર રાજાની પૂજા ના થઈ એટલે ક્રોધ આવ્યો અહમ મનુષ્ય દેવતા બે જગ્યાએ અહમ તો નડે છે આ મુક્ત થયા વિના અહમને મમત્વના બંધન છૂટતા નથી બાકી ઇન્દ્ર દેવતાની પૂજા ના થઈ ઇન્દ્ર જાણતા હતા કે આ તો કૃષ્ણ છે અવતાર છે ભગવાનનો સ્વયં ભગવાન છે અને આની અંદર એની એને નિષેધ કર્યો છે તો મારે શા માટે ગુસ્સે થવું પણ સામવર્તક નામના મેઘોને ભેગા કર્યા અને ઓર્ડર આપી દીધો વાલ ખોલી નાખો બધાય એક બે વાલ નહીં બધા વાલ ખોલી નાખો હવે વાલ ખોલવાની ડ્યુટી ભગવાને ખાલી ઇન્દ્ર દેવતાને આપી છે સમજ્યા તે ક્યારેક વધારે ખોલી નાખે ક્યાંક ભગવાનની ઈચ્છાથી ખોલતા હોય ક્યારેક એની મોજના કારણે ખોલતા હોય ક્યાંક બંધ જ રાખે બંધ જ રાખે ખોલે જ નહીં આખું ચોમાસું જાય તો એ વાટ જ જોયા કરો તમે ખોલે જ નહીં વાલ જ ના ખુલે ઉપરથી ટીપું 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 પડે અને ક્યારેક ફાટે તો આપ ફાટે એમ આવે હા અને કેટલાક આવે તો ક સિઝનમાં ખબર નહીં ઇન્દ્ર રાજાને ફોન કરવો પડે કે કંઈક તમારે એમ્પ્લોયર બદલાયા છે શું ને આ ટાઈમે ડ્યુટી ન્યાય કોવિડ લાગ્યો છે કારણ કે ગમે ત્યારે પાડે છે આવે તો ક સિઝનનો વરસાદ આવે આ દેશમાં સમજે આવે ભારતમાં એવું થઈ ગયું છે ભારતમાં એવું થઈ ગયું છે અને આ વખતે એવું જ થયું હતું આ જ્યારે આ નંદ બાબાની કથા છે ત્યારે એવું જ થયું કે કારતક મહિનામાં કોઈ દી વરસાદ હોય પણ ઈન્દ્ર રાજાએ કારતક મહિનામાં વરસાદ વાલ ખોલ્યા છે અને ધમ ધોકાળ વરસાદ પ્રલયકાળનો જાણે વરસાદ પાડ્યો હોય જ્યારે પ્રલયકાળ આવે ને જ્યારે બ્રહ્માજીની રાત પડે ને ત્યારે એ વાલ ખોલવાના હોય દરેકની એક ડ્યુટી છે કે આ ક્યારે ખોલવું અનુબમ તો બધા દેશ પાય હોય પણ કંઈ એનું બટન દબાવી દેવાય એનું હોય કે ભાઈ આ ક્યારે ઉપયોગ કરો લશ્કરને બધું દારૂ ગોળો હોય એટલે શું છોડ છોડ જ કરવું એવું નહીં એની પાછળનું બંધારણ હોય બાકી તો બધું નાશ થઈ જાય ખલાસ કરી નાખે માણસ એક જ ગાંડો બેહી જાય ને તો ઉપાધિ મૂકી દે બધું પરંતુ એનું બધું બંધારણ હોય એવી રીતે આ દેવતાઓને ભગવાને જે જે ડ્યુટી આપી છે ને એના બંધારણો કર્યા છે બંધારણ વિના ના આલે તો ઇન્દ્ર રાજાને બધા જ આ વરસાદ વરસાવાનો પણ ક્યારે વરસાવાનો જ્યારે બ્રહ્માજીની રાત પડે ને ત્યારે એટલો વરસાદ વરસાવાનો દસ લોક સુધી પાણી ભરાઈ જવું જોઈએ દસ લોક સુધી પાણી ભરાઈ જ જવું જોઈએ એટલો સ્ટોક કરવાનો છે ઇન્દ્ર રાજાના સ્વર્ગમાં અને જ્યારે બ્રહ્માજીની રાત પડે એટલે દસ લોક સુધી પાણી ભરાઈ જાય ઉપરની ચાર જ ફ્લેટ રહે ચૌદ ફ્લેટનો આખો બ્રહ્માંડ છે આપણે સાતમા ફ્લેટ ઉપર છીએ ઉપરથી સાતમો ફ્લેટ આપણો છે નીચે બીજા સાત છે એટલે આપણે તો ડૂબવાનું જ છે વરસાદ પડે ત્યારે અને હજુ આપણી ઉપર બીજા ત્રણ ડૂબશે અને ઉપરના ચાર સેફ એ લોકો ચાર સેફ રહે કારણ કે બ્રહ્માજી હૌથી ઉપર સત્ય લોકમાં રહે છે એમનો ફ્લેટ હૌથી ઉપર છે કોઈ પ્રોબ્લેમ ના આવે પાછા ત્યાંથી હવાર ઉઠે એટલે બ્રહ્માજી જોવે કે ઓહો હો દસ ફ્લેટ સુધી પાણી ભરાઈ ગયું આ તો તમે હુતા જ ભરાઈ જ જાય ને આવે બ્રહ્માજી કે હાલો મોટરો મૂકો ઉલેચી નાખો બધી પછી પાછું પાણી બાની ખાલી કરીને આ તો હું તમને મારી ભાષામાં સાદી ભાષામાં સમજાવું છું પણ બ્રહ્માજી ફરીથી પાછી સૃષ્ટિ જે નીચેના દસ ફ્લેટો તારા થઈ ગયા છે ને એને પાછા રચે એ ત્રિલોકી કહેવાય એની રચના થઈ બ્રહ્માજીનો દિવસ ચાલુ થયો ફરીથી પાછો સત્યુગ દ્વાપર ત્રેતા કળિયુગ ચાલુ સત્યુગ દ્વાપર ત્રેતા કળયુગ એક ચોકડી બે ચોકડી ત્રણ ચોકડી ચાર ચોકડી હજાર ચોકડી પૂરી થાય એટલે ફરી પાછો જળબંબાકાર ફરી બ્રહ્માજી હોઈ જાય થાકીને હોઈ જાય ભલે પાણી ભરાયું કે ઉઠીને ખાલી કરીશ હોઈ જાય પાછા પાછો ત્રીજો દિવસ જાગે એટલે જો ઓહો આટલું બધું પાણી હાલો મોટરો મૂકો ફરી પાછા ખાલી કરે ખાલી કરીને બધા ફ્લેટોન હરખા કરે થોડી સૃષ્ટિ થોડા જીવો બનાવે ચાર પગવાડા બનાવે આઠ પગવાડા બનાવે હોલ પગવાડા પૂછડાવાળા આ તે બધું બનાવીને પછી બધું ગોઠવી દે કશ્યપ પ્રજાપતિઓને બધાને નીચે જે એમની નીચેનો સ્ટાફ છે ને એને કે ચાલો કામ થઈ જવું જોઈએ આટલા દિવસમાં એટલે કામ થઈ જાય સત્યુગની સ્થાપના થાય પાછું સત્યુગ દ્વાપર ત્રેતા સતયુગ ત્રેતા દ્વાપર કડ્યું એમ પાછું ચાલ્યું એક ચોકડી પૂરી થઈ બે પૂરી થઈ હજાર ચોકડી પૂરી થાય એટલે ફરી પાછા ઇન્દ્ર રાજા વાલ ખોલે પૂરું આવી રીતનું આખું આ આખું માળખું ભગવાનનું ગોઠવેલું છે મેં તમને સાદી ભાષામાં થોડીક વાતો આ વિષયાંતર કરીને એટલા માટે કરી કે આપણને ખબર પડે ભગવાન કેવડા મોટા છે એનું આયોજન કેવું છે એક બ્રહ્માંડના આયોજનની મેં વાત કરી આવા તો અનંત કોટી બ્રહ્માંડો છે આ ચૌદ માંડના ફ્લેટ કંઈ એક નથી શાસ્ત્રો કે છે આવા ચૌદ ચૌદ માંડના ફ્લેટો એટલે કે ચૌદ ચૌદ માંડનું બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડો છે અનંત કોટી હું અત્યારે વાત કરું છું એ દરમિયાન કેટલાય બ્રહ્માંડો ફૂટી ગયા અને કેટલાય બ્રહ્માંડો નવા સર્જાઈ જાય જે ભગવાનની નજરમાં નથી એવા મોટા ભગવાન છે વચનાવતમાં મહારાજ કહે છે ભગવાન એવા મોટા છે એટલે ભગવાનનો મહિમા એવો સમજો એવો સમજો એવો સમજો કે આ ભેજાની અંદર છે ને બધે ભગવાન 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 ભરાઈ જવા જોઈએ અને મહિમા વિના ના ભરાય જેટલો મહિમા એનો સમજીએ જેટલો મહિમા સમજીએ જેટલો મહિમા સમજીએ ને એટલા આપણા આપણી વૃત્તિઓમાં ભગવાન ઘરતા જાય અને આપણી વૃત્તિઓમાં ભગવાન ઘરતા જાય ને પછી જીવન જીવવાની બહુ મજા આવે દુઃખના દુઃખની આંધીઓ આવે કે સુખના સમુદ્ર ઉલેચાઈને આવે એ બે વચ્ચે આપણને કાંઈ ના થાય એવું થઈ જાય આ બાજુ ઇન્દ્ર રાજા કોપાયમાનથી આ બધું ખોલ્યું પ્રલય કાળનો જાણે વરસાદ પાડવાનો હોય દરિયાની સપાટીઓ ઊંચી આવવા લાગીને બધુંય આમ જાણે હમણાં વૃંદાવન ડૂબી જશે જળબંબાકાર થઈ જશે ત્યાં તો બધાય કહેજો નંદ બાબા કે કૃષ્ણ મેં તને કીધું તું ઇન્દ્ર કોપાય માન થયા કૃષ્ણ કે ચિંતા ના કરો ને હું બેઠો છું ને તું આવડો હું બેઠો કરવાનો છે આ બધું ડૂબી જશે હાલો કે બધી ગાયોને બધું તૈયાર કરો હું સરસ મજાની એક છત્રી તૈયાર કરું છું ભલે ને ઇન્દ્રન વરસું એટલું વરસે કઈ છત્રી તું કૃષ્ણ કરીશ હાલો કે હું કરું છું છત્રી તૈયાર ગોવર્ધન પહાડ ને ભગવાન શ્રી કૃષ્ણએ આમ કરીને આમ ડાબા હાથે ટચલી આંગળી ઉપર લીધો અને અધર રાખ્યો અને ભગવાન કે આવી જાવ બધા હેઠા ઇન્દ્ર કે તું તાર છોડ્યા કર જા આવે બધાને નીચે લઈ લીધા અને વરસાદ તો ઇન્દ્રને તો બસ ગુસ્સો જ આવ્યો હતો એટલે પછી જોવાનું છું ગુસ્સો આવે માણસને ત્યારે તો કેટલું છોડ દે કઈ નક્કી છે ટચલી આંગળી ઉપર ભગવાન આમ ઉભારીયા ગોવાળિયા બધા લાકડીઓ લઈને આમ ટેકા દીધા જાને એના માથે વજન હોય કૃષ્ણ તું થાકી જાય તો અમને કહેજે તો અમે ટેકો આપશું કૃષ્ણ કે રહેવા દો આ તમારા કામની વાત નથી એ કે પણ કૃષ્ણ એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રણ દિવસ ગયા ત્રણ દિવસ ગયા ને આ લોકો તો રાત્રે હોઈ જાય પાછા જાગે કૃષ્ણને તો આમનું આમ જ ટટલી આંગળી આમ જ ઊભું રહેવાનું એ ત્રણ દાડા પેલા ગોવાડિયા કે કૃષ્ણ તું થાક્યો હોઈશ એક કામ કર તું થોડી વાર સુઈ જા અમે લોકો છે ને અમને અમને ટેકે રાખ્યા ત્યાં આમ કહીએ દંડા કૃષ્ણ કે તમે ના ના તું હોઈ જા અમે કહીએ છીએ ને તને તું મારો મિત્ર છે તું હોઈ જા કૃષ્ણ કે સારું હા જો હું હવે લઉં છું તે લાકડીઓ રાખેલી હવે જીવની લાકડીઓ કંઈક કામ લાગે આની સામે આમ કૃષ્ણે સેજ આમ આમ જ સેજ આંગળી કરીને ત્યાં તો લાકડીઓ ભાંગવા માંડી આ લોકોની મરી ગયા કે માથે આવવા લાગ્યો ગોવર્ધન પાછો કૃષ્ણએ લીધો ઓલા કે કૃષ્ણ આ તો અમારું કામ લાગતું નથી કૃષ્ણ કે ખાલી મને એટલી સહાય કરો લાકડીઓ ટેકવો બાકી હું તો જોઈશે જીવની ગમે એટલી લાકડીઓ હોય પણ પરમાત્માની આંગળી જોવે જોઈએ 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 કલ્યાણના માર્ગમાં જીવની ગમે એટલી તાકાત હોય ગમે એટલો ધર્મ હોય આપણામાં ભક્તિ આવી હોય વૈરાગ્ય આવ્યો હોય સંતના સમાગમથી જ્ઞાન આવ્યું હોય આપણે પૂજા પાઠ કરતા થઈ ગયા હોય માનસી પૂજા કરતા થઈ ગયા હોય વચનાઓ વાંચતા થઈ ગયા હોય પણ ભગવાનની આંગળી વિના છે ને એક ઘડીના લાખમાં ભાગમાં આપણું દેહાભિમાન જદી ઝળકે ને બધું પાછું રફેદ ચક્કર થઈ જાય વેરાણ વેરાણ આખી રણભૂમિ થઈ જાય આજે માનો કે આજે રેગિસ્તાનની અંદર ઝગમગતા સિતારાઓ કરી દીધા છે ત્યાંના પેટ્રોલના પૈસે કે જેના પૈસે આખું બધું ઝગમગતું થઈ ગયું છે રેગિસ્તાન શું એ ઝગમગતું જ રહેશે એક દિવસ કુવા ખાલી થશે ત્યારે રેગિસ્તાનો પાછા રેગિસ્તાન થઈ જાય રેગિસ્તાન જ છે નું મૂળભૂત ગુણધર્મ રેગિસ્તાન છે પાછું થઈ જ જાય કારણ કે એનો જગમગાટો રોજ જેના દ્વારા છે પૃથ્વીના પેટાળમાં છે એક દિવસે ખાલી થાય તે દી એ જગમગારો ઓટોમેટિક ડાઉન થઈ જાય એવી રીતે ભગવાન રૂપી પેટ્રોલ હોય તો જગમગાટ નહીં તો પાછું રેગિસ્તાન દેહાભિમાન એવું છે ને ખતરનાક દેહાભિમાન એવું છે કે જે આપણને ભગવાન ભગવાનના સંત ભગવાનના ભક્ત એનાથી દૂર કરી દે અને ત્યારે પાછું આપણું અંતર રેગિસ્તાન જેવું થઈ જાય એવું થાય આ બાજુ ઉપર ત્રણ દાડા થયા ચાર દિવસ થયા પછી કૃષ્ણને આવે આ આંગળી તો દુખે ને કૃષ્ણ કે કે હવે શું કરવું બધા કે વાંસળી નથી આંબળી કે વાંસળી વગાડતા રી કૃષ્ણ કે પણ વાંસળી વગાડવું આ બાજુ વગાડું ને આ વગાડવા માટે કંઈક તો જોઈએ ને આમ પકડવાની ને પાછી આમ આમ વગાડવાની એ કૃષ્ણએ જમના હાથે વાંસળી લીધી અને વાંસળી લઈને કીધું ગોવર્ધન તને મારી આ બાસુરીની આન છે તું અધર રે અને પછી ગોવર્ધન અધર્યો ને ભગવાને વાંસળી વગાડી ત્યાં આગળ ભગવાન તો કરતા અકર્તા અને અન્યથા કરતા કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ બધું કરવા સમર્થ છે અને અધર ગોવર્ધન રાખ્યો પેલા ગોવાડિયા આમ જોઈ રહ્યા કૃષ્ણ કે લાકડીઓ રાખજો હા એઠો ના આવે લાકડી રાખજો આમ ગોવાળીયા ઉભા રહે આ અમારી લાકડી પર ઊભો છે એમ આપણને ઘણી વખત લાગે કે આપણે બધું ઊભું રાખ્યું છે આપણે કાંઈ ઊભું નથી રાખ્યું ભગવાન ઊભું રાખે છે બધું ચાલે છે ભગવાનથી ચાલે છે જે કાંઈ થાય છે પરમાત્માથી થાય છે જે કાંઈ થાય છે મહારાજ કરે છે આપણાથી કાંઈ થતું નથી નિર્બળ થઈ જઈએ નિર્બળ કશું નથી આપણાથી થયું નથી આપણાથી થતું નથી આપણાથી થવાનું આપણાથી કશું થયું નથી આપણાથી કશું જ અત્યારે થતું નથી અને આપણાથી કશું જ થવાનું નથી હે મહારાજ તમારાથી થયું હતું તમારાથી થાય છે અને તમારાથી થશે આવી જેને દ્રઢ ભક્તિ ભગવાનના ચરણારવિંદમાં આવી જાય ભગવાન એની ભેગા રહે હું તો ખાલી જે વાત કરું છું એટલા પૂરતી જ કરું છું ભગવાન ભેગા રાખવા આ લોકમાં હું એવું નથી કહેતો કે એનાથી તમે સફળ જ થઈ જશો નિષ્ફળ પણ થવાય પણ નિષ્ફળતામાં જો ભગવાન ભેગા હોય તો હું વાંધો છે પાંડવ આખો હસ્તિનાપુર હારી ગયા અને બધું હારી ગયા પણ ભગવાન ભેડા હતા તો હું વાંધો હતો તાંદલજાની ભાજી ખાવાનો વારો આવ્યો બરાબર જંગલમાં રખડવાનો વારો આવ્યો પણ ભગવાન ભેડા હતા તો ચાલે સીતાજીને લક્ષ્મણજીને કાંઈ એ નહોતું પણ માનો કે લક્ષ્મણજી પોતે લક્ષ્મણજીને કાંઈ વનવાસ નહોતો એ તો રામ સીતાની સેવામાં ગયા તો લક્ષ્મણજીને વનવાસ આવ્યો ને એટલા બધા કાંટા કાંકરા બધું રામચંદ્રજીની સાથે ખાધું પણ રામ ભેગા હતા તો લક્ષ્મણજી સુખી હતા અને ભરતજી પાસે રાજ આવ્યું પણ રામ ભેગા નહોતા તો ભરતજી ભગવાનમાં હેતવાળા હતા વિયોગમાં રડ્યા કર્યા છે ચાખડીઓ પધરાવી પણ ગાદી એના બેઠા રાજપાઠ હતો પણ સુખ ના આવ્યું રામ નહોતા એટલે રામ હોય તો જંગલમાંય સુખ થાય અને રામ ના હોય તો મેલમાંય સુખ ના થાય ભગવાન હોય તો સંપત હોય કે વિપત હોય સ્તુતિ હોય કે નિંદા હોય માન હોય કે અપમાન હોય બધામાં સુખ રહેશે ભગવાન નહી હોય તો સંપત હશે તોય અને વિપત હશે તોય માટે ભગવાનને ભેડા રાખવા એ વાત ઉપર હું વજન આપું છું ભગવાન ભેડા કેવી રીતે રહે સાત દિવસ સુધી સાત દિવસ સુધી ઇન્દ્રય વાલ ખુલ્લા રાખ્યા પણ ગોકુળ વાળ વાંકો થયો નહીં થાકી ગયા પાણી ખૂટી ગયું પાણી ખૂટી ગયું અને આખરે ભગવાન પાસે હારીને બે હાથ જોડ્યા બે હાથ જોડ્યા અભિમાન છે ભગવાન કે ઇન્દ્ર મારું આપેલું ને મારી પાસે ભૂલી જાય આ જીવનો સ્વભાવ કેવો ભગવાનનું આપેલું ભગવાન પાસે ભૂલી જાય બોલો પેલા શેઠ હતા ને આખો દિવસ દાન દે આખો દિવસ દાન દે દાન દે પણ આમ નીચી નજર રાખીને આપ્યા કરે એટલે પેલા બધા દાન લેવા વાળા વિચારે કે આ શેઠ દીધ આપણી હામું જોઈને હશે ક્યારેક તો આપણી હામું જોઈને આમ હશે તો ખબર પડે પણ આમ આમ જ શેઠ આપે આમ નીચું જોઈને આપ્યા કરે પછી જયારે બધું દાન ને બધું પતી જાય પછી શેઠ એક સામાન્ય વ્યક્તિને જેમ બેઠા હોય ને પેલી ઊંચી ગાદ્યથી આપતા હોય પછી સામાન્ય રીતે બેઠા હોય ત્યારે પેલા ગરીબો બધા મળે ત્યારે ઓલા ગરીબો કે શેઠ તમે જયારે દાન આપો ત્યારે આમ નીચું કેમ જોવો છો બાકી આમ તમે સામાન્ય રીતે અમારી સાથે વાતો કરો છો પણ દાન આમ કંઈક અમારા હાથમાં આપો ત્યાં નીચું જોવો છો ત્યારે શેઠ કે દેનહાર કોઈ ઓર હે દેત રહત દિન રેન આપવાવાળો કોઈ બીજો છે દિવસ અને રાત એ આપે છે લોક ભરમ મુજ પર કરે તાતે નીચે નેન લોકો મારી પર ભરમ કરે છે ને લોકોને એવું થાય છે હું આપું છે ને એટલે મને શરમ આવે છે કે હું ક્યાં આપું છું મને જ કોક આપે છે આવી ભાવના જીવનમાં જે કાંઈ આપણી અંદર સારા ગુણ આવ્યા હશે સારી ભગવાનની ભક્તિ આવી હશે સારો સત્સંગ આવ્યો હશે સારી સેવા કરવાની ખેવના આવી હશે આપણી અંદર સારી પૂજા પાઠ થતા હશે વચનાવૃત વંચાતા હશે જે કાંઈ આધ્યાત્મિક મૂલ્યો આપણા જીવનમાં સદગુરુ અને સંતના ઉપદેશ અને સહાયથી આવ્યા હોય ભગવત કૃપાથી આવ્યા હોય અને હજુ આપણે જે બાકી છે મેળવવાનું એ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તમારી પાસે સંપત્તિ સુખ આવી હોય આ પણ આવ્યું હોય બધાને એક જ વિચાર કરવાનો મારું નથી આ મારું નથી મને કોઈ કે દીધું છે આજે હું વાતો કરું છું અત્યારે અહીં બેઠો કથા વાત કરું છું તો મને કોઈ એમ કે આ કથા બહુ સારી થઈને આ વાત સારી થઈ ત્યારે મને એક જ સંકલ્પ થવો જોઈએ આ મારું નથી આ તો મહારાજ વિચાર આપે છે મોટા સત્પુરુષ વિચાર આપે છે જો મહારાજ વિચાર ના આપે મહારાજા વાણી ઉપર બેસીને શબ્દ ના બોલાવે તો જીવની શું તાકાત છે એક શબ્દ બોલે કોઈ જીવ છે જેની તાકાત છે પરમાત્માની ઈચ્છા ના હોય ને શબ્દ બોલાય ઇન્દ્રાસન માગવું એને નિંદ્રાસન બોલાઈ ગયું છે કુંભકર્ણથી માગવું તો શું ઇન્દ્રાસન અને મળી ગયું શું ભગવાન ના ધારે તો આ જીભ ઉપરથી ભગવાન એક શબ્દ ન બોલવા દે જીભ પરથી બોલવું હોય તો બુદ્ધિની અંદરથી એક શબ્દ ના આવવા દે જે કંઈ આપણાથી સારું થઈ રહ્યું છે બધું સ્વયં શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજના મુક્ત એવા સદગુરુ એવા સંતો ભક્તોની કૃપા કરે છે એ જો આપણા જીવનમાં રહેશે તો ઇન્દ્ર રાજા જેવું નહીં થાય અહીં કે છે ગોવર્ધન જેવી રીતે વૃંદાવન વાસીઓને પોતાની ભેગા ભગવાન હતા એટલે ઇન્દ્ર ગમે એટલા કોપાયમાન થયા પણ એનો વાળ વાંકો થયો નહીં આ નિજમન કે છે પેલા મહાજનોને એમ નિજમન કે છે પરતક મને મારી ઉપર ઓછા વિષયના વરસાદ નથી વરસાવ્યા મારી ઉપર વિષયોના ગા શબ્દનો ગા સ્પર્શનો ગા કામનો ગા ક્રોધનો ગા લોભનો ગા મોહનો ગા મત્સરનો ગા ઈર્ષાનો ગા આવા ઘા ઘણા માર્યા છે પરતક મને પણ મારી ભેગા ભગવાન છે એટલે એના ઘા હું ખમી શક્યો અને એને જીતી શક્યો બાકી એ તો જીતા એવા નથી વિરોધ વિરોધથી ધરી ગીરી બચાવ્યો વ્રજ તે પ્રતાપે જીતી જે જીત્યો તે હારશે એ હ ત સર્વે કારણ સદગુરો નહી હાર જીત પરપ્રીત જે જીત્યો તે હારશે એહ પર નહીં હાર જીત પરપ્રીત નિજ મન હવે એમ કે છે જે જીત્યો છે એ ક્યારેક હારશે પણ ખરો અનાદિની રીત છે ક્યારે કોઈની જીત અખંડ રહેતી નથી ને ક્યારે કોઈની હાર અખંડ રહેતી નથી ક્યારેક આપણે સ્વીકારી લીધા છે કોઈ દિવસ આપણને એવો ઝઘડો થાય છે કે આ દિવસ કેમ રાત કેમ નથી થતી અથવા તો દિવસ હોવો જોઈએ રાત પડવી જ ના જોઈએ આવો ઝઘડો કોઈ દીધ આપણે કર્યો કોઈ કોર્ટમાં કેસ નોંધાયો કે નહીં રાત બંધ કરી દો આપણે સ્વીકારી લીધું કે દિવસ હોય ત્યાં રાત હોય અને રાત હોય ત્યાં દિવસ હોય આપણે સ્વીકારી લીધું છે કે આપણે રહીએ છીએ ત્યાં એવું છે એટલે રાત દિવસ હોય એવી રીતે આ પૃથ્વી ઉપર દિવસ અને રાતની જેમ સ્વીકારી લેવું હાર અને જીત હોય જ ક્યારેક બાજી જીતો ક્યારેક બાજી હારો એ આ પૃથ્વી પરનો એક ખેલ છે એને સમજી રાખો નિજમન કે છે આનાદિની રીત છે બીજી વાત નિજમન કે છે એને આપણે આવતીકાલે સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં જંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની જે